તો કપાસના પોષણક્ષમ ભાવ ન મળતા મોરબી જિલ્લાના ખેડૂતોમાં અસંતોષ છે મોંઘા બિયારણ ખાતર દવા અને મજૂરીનો ખર્ચ કર્યા બાદ પણ આ વર્ષે પૂરતું ઉત્પાદન નથી થયું માવઠાના કારણે ખેડૂતોને ખેતરોમાં કપાસનો પૂરતો ઉતારો પણ નથી આવ્યો એવામાં પૂરતા ભાવ ન મળતા ધરતીપુત્ર મૂંઝાયા છે ગયા વર્ષે એકમણ કપાસનો ભાવ અઢારસો રૂપિયા હતો જ્યારે આ વખતે ચૌદસો રૂપિયા સુધી જ ભાવ મળી રહ્યો છે તેમ છતાં મજબૂરીના કારણે ખેડૂતો ખોટ ખાઈને ઓછા ભાવે કપાસ વેચી રહ્યા છે તો ઘણા ખેડૂતો સારા ભાવની આશાએ કપાસનો સંગ્રહ કરી રહ્યા છે મોરબી જિલ્લામાં ખેડૂતોને પડ્યા પર પાટુનો એક માહોલ સર્જાઈ રહ્યો છે માવઠાના એક પછી એક એવા કહી શકાય કે હુમલાઓ થયા છે ત્યારે ખેડૂતોને જે કપાસ જે છે તેના પર પાણી ફરી ગયું છે ક્યાંક ને ક્યાંક મોરબી જિલ્લાના ખેડૂતોના જે કપાસ છે તે દ્રશ્યો જોઈ રહ્યા છો તમે કઈ રીતે તેને ભાવ મળી રહે તે માટે સાચવીને રાખ્યો છે કપાસનો ખૂબ મોટો જથ્થો જે મોટી જમીનોના ખેડૂતો છે તેને રાખેલો છે જ્યારે જે નાના ખેડૂતો છે તેને પોતાના પ્રસંગોને લઈ અને તમામ જે ઘર ખર્ચ હોય દીકરા દીકરીના લગ્ન હોય કે ઘરમાં કોઈ એવો પ્રસંગ હોય તેને કાઢવા માટે મજબૂરી કા નામ મહાત્મા ગાંધી કે એવી વાત કઈ ઉક્તિ છે તે સાર્થક થતી જોવા મળી છે ખેડૂતો જે છે તેને પોતાના જે મજબૂરીમાં જે ભાવ છે ઓછા ભાવે જે પોતાનો કપાસ વેચી અને તે પોતાના રૂપિયા છૂટા કરાવવા પડી રહી છે ત્યારે ખેડૂતો દ્વારા જે કહી શકાય કે આગામી સમયમાં જે કપાસનો ભાવ બારસોથી લઈ ચૌદસો છે તે અઢારસોથી લઈ બે હજાર કરવા માટેની માંગ કરવામાં આવી છે ત્યારે શું સરકાર આ ખેડૂતોની મજબૂરી છે તેને સમજશે કે તે એક મોટો પ્રશ્ન છે અતુલ જોશી ન્યૂઝ ગુજરાતી જયપુર મોરબી તો લજાઈ ગામના ખેડૂતે ચાલુ સીઝનમાં પાંત્રીસ વીઘા ખેતરમાં કપાસનું વાવેતર કર્યું હતું જેમાંથી સાતસો મણ કપાસનું ઉત્પાદન થયું રામજીભાઈએ સો મણ કપાસ વેચી દીધો છે જ્યારે આગામી સમયમાં વધુ ભાવ મળશે તેવી આશા સાથે છસો મણ કપાસનો સંગ્રહ કર્યો છે ખેડૂતોને વિઘે દીઠ દસ હજારનો ખર્ચ થાય છે ત્યારે નફો તો દૂર ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે એવામાં સરકાર કપાસના ભાવ બાબતે યોગ્ય નિર્ણય લે તેવી માંગ કરી રહ્યા છે અને મારો કપાસ તેરસો પચાસ માં હરાજીમાં વેચાણ હોય કપા લઈને આવ્યો હતો અને બીજો કપાસ હજી મારે ગામડે પડ્યો ગોદામમાં પણ આ કપાના ભાવ મને ચૌદસો પચાસ આવી જશે પણ તેરસો પચાસ ભાવ આવ્યા હોય એટલે એ ખેડૂત માટે અસંતોષની વાત છે ગયા વર્ષથી હું બસો થી ત્રણસો રૂપિયા બજાર ઓછું હોય ગયા વર્ષે સોળસો થી માંડી અને શરૂઆતના સત્તરસો અઢારસો રૂપિયાના ભાવ હતા ખેડૂતોને હજી એવી આશા છે કે જો હજી બસો ત્રણસો રૂપિયા સુધરે તો હજી ઘણા બધા ખેડૂત એવા હોય જેની પાસે હજી માલ ઘણો પડ્યો હોય કપાસનો અને સરકાર જો થોડુંક ધ્યાન દે તો બસો ત્રણસો રૂપિયા વધે તો ખેડૂતોને ફાયદો પણ થાય અને સરકારને જાગવું જોઈએ કે આ આવી મોંઘવારી ગૃહિણીના ઘર ને એ વિચાર કરે છે કે આમ આપણું ઘર કેવી રીતે આખું હારો કપાવ હોય તો ચૌદસો આવે નબળો કપાવ હોય તો અગિયારસો બારસો અને સાવ છેલ્લી ક્વોલિટીના સાથસો નો કપાસ ખેતરમાં વીણા હોય મોંઘો પડે તો આમાંથી ઘર કેવી રીતે હાંકવા એટલે સરકારને ધ્યાન દેવું પડે ખેડૂત ઉપર નકા ખેતી ભાંગી જાય છે ખેતી કોણ કરશે તો બોરબીના જયપુર ગામના ખેડૂતોની સ્થિતિ પણ પડિયા પર પાટુ જેવી જ છે નાના ખેડૂતો એક સિઝનની ઉપજમાંથી આગળની સિઝન માટે વાવેતર કરતા હોય છે સાથે જ ઘરના ખર્ચ પણ ખેત ઉપજમાંથી જ કરતા હોય છે જો કે આ વર્ષે કપાસના ભાવ ન મળતા ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે ખેડૂતોનું કહેવું છે કે સરકાર પામ ઓઇલનું વેચાણ બંધ કરાવી દે તો કપાસિયા તેલનો ઉપયોગ વધી જશે સુપર અને હાલમાં થોડોક હોય તો બીજી નો આપ જોઈ શકો છો ચારસો રૂપિયા યાર્ડ માં નાખ્યો તે શું કરવું વેચાવું છૂટકો નથી ઘરે પૈસા જરૂર હતી હવે કપાળ વેચાણો હતો અને નવું વાવેતર કરું તું અને એ ભાવ થવાની રાહ જોઈ જોઈ અને તમે જોઈ શકો છો પાછળ કપાસ જે પડ્યો હોય એ આપણે છેલ્લા દિવાળી પછીની વીણનો ચાલુ હોય અને અત્યાર સુધી રાહ જોઈ જોઈ અને કપા રાખ્યો હોય હવે અત્યાર સુધી જ્યાં ત્યાંથી પૈસા લઈ ઊંચી ના કરી અને અમે અત્યાર લગીનું ગુજરાન ચલાવ્યું હવે પરિસ્થિતિ અમારી એવી થઈ ગઈ કે આજે હવે ટૂંક સમયની અંદર કોઈ પણ ભાવે કપા કાઢી અને અમારા જે દેવા માથે થઈ ગયા છે એની ભરપાત કરવી પડે એવી પરિસ્થિતિ થઈ ગઈ